વલસાડના હિંગરાજ ગામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. વલસાડના બદલી જગાલાલા હિંગરાજ ગામના સ્થાનિક લોકો દ્વારા બદલી જગાલાલા હિંગરાજ ગામની ગ્રામ પંચાયતમાં આવેલ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ ભદેલી જગાલાલા હિંગરાજ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલા સમયથી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરપંચ દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પેવર બ્લોક અને રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ સરપંચના ચોક્કસ સગાવાલાઓને મનરેગા અન્ય યોજનાઓમાં લાભ આપવામાં આવ્યો હોવાનું સ્થાનિકો આરટીઆઈ મારફતે માહિતી મેળવી હતી, જેને લઈ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને સરપંચ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે તે માટે સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં માંગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આવેદનપત્રમાં એટલું જ નક્કી કરવામાં આવે છે કે જે કંઈ કામો નીતિ નિયમ મુજબ થવું જોઈએ અને તે કામો થયેલા હોય એવું લાગતું નથી અને ભ્રષ્ટાચાર થયેલો હોય એવું લાગે છે, તો અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે જે કંઈ કામો થયા છે એની ચકાસણી સ્થળ પર આવી કરી અને ચોકસાઈ કરી અને ગામજનોને ન્યાય આપવા વિનંતી. અમારી એ જ માંગ છે કે જેટલા બી કામ થયેલા છે એની ફેરબદલ ચકાસણી થવી જોઈએ. એના બાબતે જ કેવું છે કે જે કંઈ છે કામો થયેલા છે કે જે કંઈ આગળના ધરાવો થયેલા છે કે જે કંઈ અંદર મનરેગામાં કે જે નામો લખાયેલા છે તે પર્સનો ખરેખર કામ કર્યું છે કે નથી કર્યું, અથવા તો તે પર્સનો માનો કે બહાર શિપમાં જતા હોય અને એ લોકોનું નામ અહીંયા બોલાતું હોય તો આ ભ્રષ્ટાચાર જ થયેલો ગણાય છે અને એની ચોક્કસપણે સ્થળ તપાસ કરી અને પછી એક્શન લેવું જોઈએ. જો તમારી માંગણીનો સંતોષ થાય તો આગળનું કાર્ય કેવું રહેશે? આગળ અમે ગાંધીજીના માર્ગે અસત્યાગ્રહ કરશું, હડતાળ કરીશું. અમે આજે બધા યુવાન મિત્રો છે ને ડીડીઓમાં આવેદનપત્ર આપવા માટે આ ભેગા થયા છે. અમારા ભદેલી જગાલાલા ગ્રામ પંચાયતમાં ઘણી બધી કામો છે એમનું ડુપ્લિકેશન થાય છે અને સરપંચના જે બધા આ સગાવાલા છે એમને ગ્રાન્ટ અપાય છે. અને બીજું એક કે જેટલા બી અમારા ગામના આ થયા છે કામો થયા છે એની અમે આરટીઆઈ આ તપાસ માંગી છે, તો એના પરથી અમને એવું જાણવા મળે છે કે આ બધા આ કામોમાં બહુ મોટી આ પૈસાની આ પેલું થઈ છે, દેવડદેવ થઈ છે. તો એના માટે અમે આ ડીડીઓ સાહેબને અને આ તાલુકા વિકાસ અધિકારીઓને આ આવેદનપત્ર આપવા માંગીએ છીએ. એના માટે અમે એકઠા થયા છીએ, ભેગા થયા. ભ્રષ્ટાચારમાં તો બધા જ કામોમાં આ ભ્રષ્ટાચાર આ દેખાય છે કે આ પેવર બ્લોકના કામોમાં, રસ્તાના કામોમાં અને બીજા બધા કે અમારા સ્ટ્રીટ લાઇટ નથી ગામમાં અને સ્ટ્રીટ લાઇટનું આ ઘણું બધું એમણે એ કરેલું છે એમાં આરટીઆઈમાં, પણ હજી સુધી ગામમાં સ્ટ્રીટ લાઇટ આવી નથી, દેખાતી પણ નથી. અને મનરેગામાં પણ આ સરપંચના જે મેઇન જે છે સગાવાલા એમને જ એમનો એ આપવામાં આવ્યો છે, લાભ આપવામાં આવ્યો છે. તો એના માટે અમારે એ જાણ કરવી છે આવેદન. અમારી માંગ એટલી જ કે અમારે ગામ લોકોના કામો થાય, અમારો ગામનો વિકાસ થાય અને ગામમાં જે આ સરકાર તરફથી જે આવે છે ગ્રાન્ટ એ અમારા નીતિ નિયમ પ્રમાણે કામ થાય અને એનો આ સદુપયોગ થાય અમારા ગામને અને અમારા ગામનો વિકાસ થાય. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.